नमस्कार, હું છું નિકિયા અને આપ જોઈ રહ્યા છો ચેનલ સુરતના સ્પીડ ન્યૂઝ। નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલ કોવિડ 19 હોસ્પિટલની બાજુના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતી મહિલા આપઘાત કરી લીધો છે। પેથોલોજી લેબમાં 5-1 વર્ષ કરતાં વધુ સમયથી કોન્ટ્રાક્ટ આધારિત ટેકનિશિયનની નોકરી કરતા 45 વર્ષીય રમીશાબેને બપોરના સમયે સાસુ હોલમાં હતા દરમિયાન ફાંસો ખાઈ લેતા સ્ટાફ ક્વાર્ટર્સમાં ચકચાર મચી ગઈ। પોલીસ તપાસ દરમિયાન રમીશાબેને લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં મારી જાતે મોતને સ્વીકારું છું, મને જીવવામાં રસ નથી અને કોઈનું પ્રેશર નથી, કોઈનો હાથ નથી, મારાથી ભૂલ થઈ હોય તો માફ કરજો તેવી વાતો લખી હતી। હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં દિવાળી સામે વધુ એક વેપારી સાથે લાખોની ઠગાઈની ફરિયાદ નોંધાવા પામી છે, જેમાં એડવાન્સ પેમેન્ટ પેટે 5% ઓછા ભરવાની લાલચ આપી કાપડ વેપારીને કુલ રૂપિયા 65.47 લાખનો ચૂનો લગાવવાની ઘટના સામે આવી છે। સાથે નિયત સમયમાં ડિલિવરી પણ નહીં આપી, ઉઘરાણી કરી તો ચાંદી મારી નાખવાની ધમકી આપી હતી। રિંગ રોડ સ્થિત આદર્શ માર્કેટમાં ચંચળ ફેશન પેઢી ધરાવતા પ્રમોદ કુમાર મહેશચંદ જૈનનો સંપર્ક 2014-15માં પાંડેસરા ભીડભજન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કર્ક ઇમ્પેક્ટ નામે યાન પ્રોસેસિંગનું કારખાનું ધરાવતા પરિમળ સક્કર સાથે થયો હતો। પરિમલે પોતાની પેઢીના માલિક પત્ની બિનિતા અને પોતે વહીવટ કરતા છે તેમ કહી ગ્રે કાપડના ઓર્ડરના એડવાન્સ પેમેન્ટ સામે બજાર ભાવે 5% ઓછા ભાવે માલ આપવાની લાલચ આપી હતી। દરમિયાન એપ્રિલ 2017માં પ્રમોદ જૈન પેઢીના સુરત પીપલ્સ બેંકમાંથી રૂપિયા 29.25 લાખ અને સુટેક્સ બેંકમાંથી 36.47 લાખ મળી કુલ રૂપિયા 65.47 લાખ આરટીજીએસથી ગ્રે કાપડ ખરીદવા એડવાન્સ પેમેન્ટ ચૂકવ્યું હતું, પરંતુ ત્યાં પરિમલે ગ્રે કાપડની ડિલિવરી આપી ન હતી અને પેમેન્ટ પણ પરત નહીં આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો। પ્રમોદ જૈને કર્ક ઇમ્પેક્ટના પરિમલ મૂલચંદ સક્કર અને તેની પત્ની વિનિતા વિ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે। સુરતના અમરોલી વિસ્તારમાં પૈસાની લેતી દેતીમાં જીવલેણ હુમલો થયાની ફરિયાદ નોંધાવા પામી છે। સુરત અમરોલી રઘુવીર સોસાયટીમાં રહેતા દિનેશભાઈ આંબલિયા એક રત્ન કલાકાર છે, જેનો દીકરો રવિ બુધવારે સાંજે અમરોલી પાંડવ હોસ્પિટલ પાસેથી પસાર થતો હતો, દરમિયાન દુર્ગા પ્રસાદ નામના ઇસમ સાથે અકસ્માત થયો હતો। પગના અંગૂઠાના ભાગે થયેલ ઈજાને કારણે કામધંધો નહીં કરી શકવાને કારણે ઈજા કરનાર રવિ પાસે ઘર ચલાવવા પૈસાની માંગ કરી હતી, જોકે રવિએ પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ રવિને ચપ્પુ વડે ગરદન માથાના ભાગે બગલમાં જમણા હાથની આંગળી તથા કાંડાના ભાગ ઉપર ઉપરા છાપી ચપ્પુના ઘા મારી જાનથી મારી નાખવાના ઈરાદેથી જીવલેણ હુમલો કર્યો હતો। બાદમાં ફરાર થઈ જતા રવિના પિતા દ્વારા અમરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે પોલીસે હુમલાખોરની શોધખોળ હાથ ધરી છે। પરણેસરા વિસ્તારમાં આવેલી આશાપુર સોસાયટીના વિભાગ 3માં વર્ષ 2015માં હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં આરોપી રાજુ બિહારીએ પોતાના સંબંધી શિવમ ઉર્ફે કિશનની હત્યા કરીને લાશને દિવાલમાં ચણી દીધી હતી। બાદમાં આરોપી રાજુ ભરૂચના એક કેસમાં જેલમાં જતો રહ્યો હતો, પછી પેરોલ પર છૂટ્યા બાદ હાજર થયો ન હતો। જોકે બાતમીના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતાં આ હત્યાનો ભેદ પણ ઉકેલાઈ ગયો હતો, જેથી પોલીસે દિવાલમાં ચણી દેવાયેલી લાશના હાડ પીંજરને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું। ગુનાહિત ઇતિહાસ ધરાવતા રાજુ બિહારીએ પોતાના સંબંધી શિવમ ઉર્ફે કિશનની હત્યા કયા મુદ્દે કરી તે હજુ તપાસનો વિષય છે, તો બીજી તરફ કિશનનો મૃતદેહ મળ્યો હોવાની જાણ થતાં તેનું પરિવાર દોડી આવ્યો હતો। સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર રાજુ પર દારૂના 30થી વધુ કેસો છે અને રીઢા ગુનેગાર રાજુને હાલ પોલીસે ઝડપી લીધો છે। સેના ડિંડોલી વિસ્તારમાં રહેતા યુપીવાસીના ઘરમાં કડવા ચોથના દિવસે પત્નીએ વ્રત ખોલ્યા બાદ ઘરમાં દીવો રાખતા ઘરમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે। પતિના લાંબા આયુષ્ય માટે મહિલા દ્વારા કડવા ચોથનું વ્રત કરી રાત્રે પૂજા માટેની થાળીમાં દીવો કરી આરતી ઉતારવામાં આવી હતી, ત્યારબાદ પરિવારના સભ્યો દીવા સાથે થાળી ટેબલ પર મૂકીને જમવા માટે ગયા હતા। દરમિયાન ઘરમાં આગ લાગી હતી, જોકે લાગેલી આગમાં કોઈની ઈજા કે જાનહાનિ થઈ ન હતી, પણ ઘર વખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો। સુરતમાં દિવાળીના સમય દરમિયાન બનતી લૂંટ ચોરી જેવી ઘટનાઓને ડામવા માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે, જે અંતર્ગત મૈદાપુરા હીરા બજાર વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। પીઆઈ એસીપી પીએસઆઈ સહિતના અધિકારીઓ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા। મધ્યપુરા વિસ્તારમાં દિવાળીના સમય દરમિયાન મોટા પ્રમાણમાં રોકડ તેમજ હીરાની લેવડ દેવડ થાય છે, અંગડિયા પેઢીઓ સહિત હીરા યુનિટો આ વિસ્તારમાં આવેલા છે। દિવાળીના સમય દરમિયાન લૂંટ ચોરી જેવી ઘટનાઓને ડામવાના પ્રયાસો હીરા બજારમાં સાદા ડ્રેસમાં પોલીસ જવાનો તૈનાત કર્યા હતા, જે શંકાસ્પદ હિલચાલવાળાઓ પર નજર રાખશે। મધ્યપુરા વિસ્તારમાં હીરાની લેવડ દેવડ અને આંગડિયા પેઢીઓ કાર્યરત છે, જેથી આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। સુરતના કાપોદ્રા પોલીસે બાતમીના આધારે શ્રીરામનગર મકાન નંબર 527માં ગુલામ જુગાર રમતો હોવાની બાતમીના આધારે કાપોદ્રાના પીએસઆઈ
પોલીસની ટીમ સાથે જુગારધામ પર રેડ પાડી હતી. દરમિયાન રૂમમાંથી કિશોરભાઈ કાંતિભાઈ હિરપરા, આકાશભાઈ કૈલેશભાઈ માળી, રવિભાઈ હેમુભાઈ ભૂટિયા, બાબુભાઈ જગધારી રાજપર, અનિલભાઈ દશરથભાઈ ભૂરકાળે નામના લોકોને જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે 5 પુરુષે 10,300ની રોકડ રકમ કબજે કરી ચુકાવ્યો હતો, જેના હવાલા કર્યા છે. આજે ફાયરના જવાનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોના જીવ બચાવવાની જવાબદારી જેમના સિરે છે તેવા ફાયરના જવાનોએ આજે લોહિયા માનવતા મહેકાવી હતી. તેના વેસુ ખાતે ફાયર સ્ટેશનમાં આજે ફાયરના જવાનો દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પ 2 દિવસ સુધી ચાલનાર છે. આજે યોજાયેલ રક્તદાનમાં ફાયરના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા રક્તનું દાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર ડોક્ટર જગદીશ પટેલ, એસએમસી કમિશનર બંછાનિધિ પાનીસે, ફાયર વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. સામાન્ય રીતે આગ લાગે ત્યારે ફાયરના જવાનો લોકોના જીવ બચાવતા હોય છે, ત્યારે હવે જરૂરિયાતમંદ લોકોને રક્ત આપીને ફાયરના જવાનો લોકોનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મારું નામ એસડી જ્યોતિ, ફાયર ઓફિસર છું. મેં અમારા ચીફ ફાયર ઓફિસર શ્રી બસંત કુમાર પરીખ સાહેબ અને માનનીય ડેપ્યુટી કમિશનર શ્રી ઉપાધ્યાય સર અને માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી સરના આદેશ અને નેતૃત્વ હેઠળ વેસુ ફાયર સ્ટેશન ખાતે આજે 5/11/20 રોજ રક્તદાન કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. 5 અને 6 આપ જોઈ શકો છો, 2 દિવસ માટે રક્તદાનનો કાર્યક્રમ રાખ્યો છે. અને સુરત ફાયરના જવાનો જેઓ ખરેખર પ્રજાની આગ અકસ્માતની સીધી જવાબદારીમાં ચૂકાયેલા કર્મચારીઓ છે, આગ અકસ્માતમાં પણ જીવ બચાવે છે. અને આપ જોઈ શકો છો કે રક્તદાન કરીને સમાજમાં એક ઊંધું ઉદાહરણ પણ પૂરું પાડેલું છે. સુરત પાલિકા દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબ તબક્કાવાર જાહેર પરિવહન સેવાનો વ્યાપ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે અંતર્ગત બુધવારથી પાલિકા દ્વારા વધુ 170 બસ શરૂ કરવામાં આવી છે, જેથી હવે 15 રૂટ પર સિટી બીઆરટીએસ મળી કુલ 264 બસ દોડતી થઈ છે. હાલમાં ઉધના દરવાજાથી સચિનજી આઈડીસી, ઓએનજીસી કોલોનીથી સરકાના નેચર પાર્ક, પાલ આરટીઓથી કોસા, સોમેશ્વર જંકશનથી અમેસિયા એમ્યુઝમેન્ટ પાર્ક, ગજરા સર્કલથી ડિંડોલી વારી ગ્રુપ, પાલ આરટીઓથી કામરેડ ટર્મિનલ, રેલવે સ્ટેશનથી ઉત્તરાયણ આરોબી, રેલવે સ્ટેશનથી કડોદરા, કોસાળથી ખરવાનગર, જાંગેપુરા કોમ્યુનિટી હોલથી પાંડેસરા જીઆઈડીસી, કોસાળથી સરથાણા નેચર પાર્ક, કામરેડ ટર્મિનલથી સચિન રેલવે સ્ટેશન, આ 12 બીઆરટીએસ રૂટ પર સિટી અને બીઆરટીએસ મળી 235 બસ દોડાવવામાં આવી રહી છે, જ્યારે રેલવે સ્ટેશનથી ખજોટ ગામ, રેલવે સ્ટેશનથી એરપોર્ટ અને રેલવે સ્ટેશનથી વરિયાવ ગામ સુધી કુલ 29 બસ ચલાવવા રહી છે. આગામી દિવસોમાં સિટી બસ સેવાના બાકી રહેલા રૂટ પર તબક્કાવાર બસો શરૂ કરાશે. સૈના ભીડભંજન મહાદેવ સૈયદ કાકા બાપજી મંદિર ધરમશાળા ઉધના ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ પર જુદા જુદા ધાર્મિક નામો આપી ધર્મ અને સેવાના બહાને અલગ અલગ પ્રકારના ઉઘરાણાઓ દાનો કરનાર વ્યક્તિ જયેશકુમાર હિતેન્દ્રભાઈ ભટ્ટના નામે સહેલી તથા ગામની બોડી ધાર્મિક પ્રજા અને ઉઘરાણા તથા દાન ઉઘરાવી છેતરપિંડી કરી રહ્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે મંદિર ધરમશાળાની મિલકત પર કબજો જમાવવાની મનમાની પર મનાઈ ફરમાવવામાં આવતો જયેશ દ્વારા ભક્તોને ઉશ્કેરીને સામાજિક સૌહાર્દ બગાડી અશાંતિ સર્જવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, જે બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને લોકોને ગેરમાર્ગથી દૂર રાખવાની ચેતવણી ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે. શ્રી દવે, હું ઉધના ભીડભંજન મહાદેવમાં અમારે વારાવાઈઝ પૂજાનો કાર્યક્રમ ચાલુ આવે છે, તેમાં વારાવાઈઝ અમે લોકો પૂજા કરીએ છીએ અને જયેશભાઈ એ અમારા પડોશી થાય છે. હવે એમણે મારી પાસે એટલી બધી મેં એમને સપોર્ટ કર્યો, હવે છેલ્લે લાસ્ટમાં એ સહી કરાવવા માટે આવ્યા અને મેં સહી નહીં કરી, એને લીધે મને આવી રીતે ખૂબ રીતે બના. હવે આજે એમણે ધર્મશાળાનો મુદ્દો કર્યો તો મને આજે 4 વર્ષથી આ સતત દર મહિને મને કે ધર્મશાળા વેચી કાઢી વેચી કાઢી. હવે એ બધી બધા સાથે કેવડા કેવડા કરતા હતા વાત અને તેમણે આ પેપરમાં કન્યાલાલ હિતેન્દ્રભાઈ ભટ્ટ આજે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવ્યું છે, શું સમગ્ર હકીકત હતી? હું આપણે જય મહાદેવ સહિત મારે જણાવવાનું કે હું ભીડભંજન મહાદેવ મંદિર અને શેરકાકા બાપજી મંદિર અને ધરમશાળા એનો ટ્રસ્ટીમાંનો એક ટ્રસ્ટી છું. અને આપણે એમાં જયેશભાઈ મહારાજ જે ટ્રસ્ટી નથી અને ગેરવહીવટ કરે છે, નંદીનું ઉઘરાણું કરે છે, અન્નક્ષેત્રના નામ પર ઉઘરાણું કરે છે અને જીર્ણોદ્ધારના નામ પર ઉઘરાણું કરે છે અને આ બધી વસ્તુમાં ફક્ત ને ફક્ત અન્નક્ષેત્રના નામથી પ્રોપોગેન્ડા કરીને લોકોને ગેરમાર્ગે પોતે ટ્રસ્ટી હોવાનું કહીને દોરે છે. મારું નામ જિજ્ઞાસુ બાબુભાઈ અધવર્યુ,
મંદિરની અંદર હું ટ્રસ્ટી તરીકે છું અને અમે શ્રી બીરભંજન મહાદેવ મંદિર તથા સૈયર કાકા બાપજી મંદિર ટ્રસ્ટના પૂજારી ટ્રસ્ટી તરીકે આ મંદિરની અંદર કામકાજ કરીએ છીએ અને આ મંદિરની અંદર અમે કોઈ જાતનું હજુ સુધી ખોટું ઉઘરાણું કરવાના માટેની કોઈને મંજૂરી આપી નથી. આ ભાઈ અમારી વિરુદ્ધમાં જયેશભાઈ જે હિતેન્દ્રભાઈ ભટ્ટ વહીવટ કરે છે ટ્રસ્ટી તરીકે ખોટા ઉઘરાણાઓ કરે છે એને માટે અમારો વિરોધ છે. અમે ઘણા ઠરાવોની અંદર કીધું એમને શાંતિથી સમજાવીને કે ભાઈ તમે આ બધી વસ્તુને બંધ કરો.